તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે બદ્રીનાથ થીમ પર. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને આના વ્લોગ જોવાની મજા તો આવતી હશે. તો બસ અત્યારે અમે જઈએ છીએ એક ઓપનિંગમાં, તો ઓપનિંગમાં જઈને શું કરશું એ તમને બતાવશું અને ત્યાંનો માહોલ કેવો હશે એ પણ તમને બતાવશું. અને આપનો પેટર્ન ડાયલોગ, જો તમને અમારા બ્લોગ ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત આને જ કહેજો. તો ચલો ફટાફટ, બહુ લેટ થઈ ગયું છે અને કંઈ પણ વાતચીત કર્યા વગર પહેલાં ત્યાં પહોંચી જઈએ, પછી ત્યાં જઈને બતાવીએ કે શું કરીએ છીએ. આપણી વચ્ચે સરસ મજાના ક્યુટ ઇન્ફ્લુએન્સર યુટ્યુબર જેવા હાર્દિક અને ધ્રુવ આવી રહ્યા છે. હાર્દિક ગરીવાલા કપલમાં ક્યાં વાત છે, ક્યાં વાત છે, વેલકમ 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 વેલકમ. જલમ ડ્રાયફ્રૂટ અને જલાના કન્ઝ્યુમર્સ અને અગરબત્તી આપનું હાર્દિક સ્વાગત કરે છે. તમારી જે ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાની છે, હાર્દિક જરીવાલા વ્લોગ, હાર્દિક જરીવાલા વ્લોગ. સાથે ને સાથે એમને પાર્ટનર બી એવી જ મળી છે, ખબર નહી એ મળી છે કે એમણે એવી શું બનાવી છે. ક્યાં વાત છે ધ્રુવા, ઇઝ ઓલ્સો યુટ્યુબર અને હાર્દિક સાથે મૂવીના રોલ પ્લે કર્યો છે. અને સુરતી લેંગ્વેજના વ્લોગ્સ જોવા હોય તો ધ્રુવી જયકરને જોવાનું, કે અમે બી સુરતી કેમ છો. હવે જાણે એવું જ બોલીએ કે અમે તો કાયમ કહીએ કે ટેન્શન નહીં લેવાનું, રસ્તા લેવાના અને ગમે ભેગા એવા અમારા મિત્ર એકદમ ક્યુટ કપલને તમારા આશીર્વાદની જરૂર છે, સાહીઓની કંઈ આશીર્વાદની જરૂર છે. યુ આર ડુઈંગ ગ્રેટ જોબ, યુ બોથ આર ડુઈંગ ગ્રેટ જોબ. તમારી ઓનસ્ટ્રી જોડી બહુ ક્યુટ લાગે છે અને અમારા તમારા આશીર્વાદ છે અને ભગવાનની કૃપા છે. તમને ધીસ લાઈફ કોમ્પ્લિમેન્ટ કરું. હવે બંને મિત્રો કારણ તો બાળ મંદિરના મિત્રો છે, તમે સૌથી બાળ મંદિરના અગરબત્તી આપી છે હેમ્પરમાં, તો બહુ મસ્ત ત્યાંનું કલેક્શન છે. અગરબત્તી, પરફ્યુમ્સ, જે ડ્રાય ફ્રૂટ્સ, તો તમે જઈ શકો છો. પણ એનું પ્રમોશન થોડા ટાઈમમાં જ કરે છે, એટલે એડ્રેસ બધું તમને ત્યાં મળી જશે. તો બસ સ્ટે ટ્યુન, ધ્રુવી ની ઇન્સ્ટાગ્રામ ચેનલ ને સપોર્ટ કરજો. એ શું બોલવા માંગે ખબર નહીં પડે, શું બોલવા? પિસ્તા બહુ ફાઇન છે. અચ્છા પિસ્તા બહુ ફાઇન છે, બધી જ વસ્તુ ફાઇન હતી, કાજુ બદામ બંને હું ખાધું. પિસ્તા મને આપતો, એકલી એકલી ખાયા કર તું. ગાઈઝ એ બોલતી નથી તો મારે બબ્બે લોડ થઈ ગયા, મારો વ્લોગ પણ કરવાનો, એનો વ્લોગ પણ કરવાનો, શું બોલવાનું કઈ ખબર નથી પડતી. અને કઈ નહીં, થોડા દિવસની પ્રોબ્લેમ છે, સહન કરી લઈશું. કેમ આ મોડું આવું કરે છે? હું બોલું નીચે નીચે વાના, તું હા બોલ, તમે બોલવાનું બોલો. હા તમે બોલું જ છું, મને ખબર નહીં પડી. ચલો હું કે એમના માટે ગિફ્ટ લઈ જવાનું ભૂલી ગયા, ત્યાં જઈને યાદ આવ્યું યાર ગિફ્ટ લાવવાનું હતું, કેમ કે અમને ઉતાવળ હતી થોડી, એટલે કઈ નઈ હવે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે આપી દઈશું. હાલે તો ગાઈસ અમે અત્યારે મેગી ખાવા માટે આવ્યા છે, કેમ કે આને ભૂખ લાગી છે, બરાબર ને? બરાબર બોલું છું ને? અચ્છા બીજું ફ્રેન્કી પણ છે, ફ્રેન્કી ગાઈસ અમારી ગરમા ગરમ મેગી, લાલો યે મેરી મે
મેગી, યે ધ્રુવી ઓર ઉસકે હાથ મેં ફ્રેન્કી. યે મેગી ભી ખાયેગી દેખના, ફ્રેન્કી કે સાથ સાથ. સ્નેપ. ગાઈસ, હું ધ્રુવી, લાલુ, રાઈડર બધા લોકો નીકળી ગયા છે. અમે લોકો જઈએ છીએ હજીરા માટે, અને હજીરામાં મસ્ત થીમ બનાવી છે, અને ગણપતિ બાપાને ત્યાં દર્શન કરાવું તમને. ત્યાં બદ્રીનાથની થીમ છે, રાઈટ? તો જઈએ ત્યાં અને તમને બતાવીએ કે ત્યાં કઈ રીતનું છે. ચાલો. તો ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે બદ્રીનાથ થીમ પર. જો અહીંયા જુઓ ખાલી લોકેશન જુઓ. તો ગાઈસ, અમે આવી ગયા છે અંદર બદ્રીનાથ થીમ પર. અહીંયા મસ્ત પર્વત બનાવેલા છે, અને એની નીચે પાણી પણ છે, અને અંદર ભગવાન બેઠા બિરાજમાન છે, એ પણ ડગરૂ શેઠના રૂપમાં. અને માછલી જો ગાઈસ, રિયલ માછલી છે ગાઈસ, જો. અને અંદર ડગરૂ શેઠ બેઠા છે, જો કેટલી મસ્ત મૂર્તિ લાગે છે ને, મસ્ત. એક વાર સ્માઈલ કર, કઈ એમને સ્માઈલ કર ને, પેલી પેલી આપણે સ્માઈલ કર. ખાલી આમ કરા, માગે વાત ભાજપ ની જલ્દી આવે. હવે અમે આવ્યા છે કેદારેશ્વર થીમ પર. ગાઈઝ, અહીંયા બહુ મસ્ત વસ્તુ છે, તમને અંદર જઈને બતાવીએ શું છે. અને અહીંયા અંદર આવતા જ ફોનમાંથી 3D ઇફેક્ટ દેખાય, ફોનમાં જ દેખાય. તો ગાઈઝ, તમારે અહીંયા આવવું પડશે. આમ રિયલ તો નહીં દેખાય, પણ ફોનમાં હોય ને તો જ દેખાય. તો ગાઈઝ, મને તો અહીંયા બહુ મસ્ત લાગ્યું, મને ધ્રુવી બંને. અને અહીંયા સાચવીને ચાલવાનું કીધું હતું અમને, કેમકે નીચે પાણી છે. અને ગાઈઝ, આ 4 સ્તંભ દેખાય છે ને, એમાંથી 3 સ્તંભ તૂટેલા છે. એની પાછળ બહુ મોટું રહસ્ય છે. અગર તમારે રહસ્ય જાણવું હોય તો ગૂગલ પર સર્ચ કરી શકો છો. જો 1, 2, 3 તૂટેલા છે, અને એક જ સ્તંભ પર કેદારેશ્વર છે. તો ગાઈઝ, આની પાછળનું રહસ્ય ગૂગલ પર તમે જાણી શકો છો. અને બહુ મસ્ત આધુનિક વસ્તુ બનાવ્યું છે. અને સુરતવાળા આવું ને આવું કરતા રહે તો બહુ સારું લાગશે, આપણી સંસ્કૃતિ સચવાઈ રહેશે. હવે જઈએ છીએ અમે જમવા માટે. મોમોસ ખાવાની ઈચ્છા બહુ છે, એટલે મોમોસ ખાવા જઈએ છીએ અમે લોકો. કા જવું છે ખાવા આપને? તારી કા ઈચ્છા છે? સુરતી ટોન માં બોલ, કા જવું છે? ઈલા કા જવું છે ઈલા આપને ખાવા? તું ઘેરી તાજી છે, તું લઈલા જઈએ. કા? અડાજન. અડાજન? અડાજન નહીં, અહીંયા વેસુ માં સારું મળતું જોઈએ. તું વેસુ માં ખાલે બિલ્લા ચાવ પર. બિલ્લા ચાવ? કાકીના મોમોસ ખાવા જવાનું એમ કે છે તો ચાલે છે. ચલો કાકીના મોમોસ ખાવા. તને ભાવ હે? હા, હું ખવડાવીશ. સોરી, તારે ખવડાવવા પડે ભાઈ, બોલાઈ ગયો એટલે બોલાઈ ગયો. હા તો ખવડાય. ડન. ઓકે, તો અહીંયા અમારું સૂપ આવી ગયું છે, અને સાથે સાથે અમારા મોમોસ પણ આવશે. જો મોમોસ પણ આવી ગયા, અને તંદૂર વાળા મોમોસ પણ આવી ગયા છે. એપલ વાલી
અમે આવી ગયા છે અમારા મંડપ ઉપર, જોઈ લો ગણપતિ બાપ્પા. અને આરતી થઈ ગઈ હતી ગાઈઝ, અમે આવ્યા પહેલાં જ, કેમ કે અમે ઓલરેડી લેટ થઈ ગયો હતો. ગલી ચપ્પલ લિયા હે નયા ગુજરાતી. અમે સંતોષ યુવક મંડળ માં અમે જોવા આવ્યા છે ડાયરેક્ટ, એ બી ડાયરેક્ટ લાઈન માં. રજૂ કરી છે વૃક્ષારોપણ અભિયાન. અરે ભાગ્યવાન, શું થયું? કેમ પરેશાન છે? અરે હું શું કરું, આપણા ઘરમાં થોડું પણ અનાજ નહીં મળે. તું ચિંતા નહીં કર, હું હમણાં જ અનાજ લઈને આવું છું. આજે મારે આ વૃક્ષ નિર્દોષ વૃક્ષને કાપી નાખું છું. જે વૃક્ષ તમને જીવન આપે છે, ફળ, ફૂલ, પાણી, ઓક્સિજન જેવી ઘણી બધી વસ્તુથી તમને જીવન મળે છે. તો આવો સૌ મળીને વૃક્ષ વાવીએ અને વૃક્ષોને બચાવીએ. તો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે અને બસ એડિટિંગ કરીને બસ સૂઈ જવાનું છે. ધ્રુવ એડિટિંગ કરશે, હું વોઇસ ઓવર કરીશ થોડા પાર્ટમાં, તો જ કાલે તમે વ્લોગ જોઈ શકશો. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.